નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે તમારા ધોરણ 7માં અંગ્રેજી ગ્રામરની અંદર યુનિટ ફર્સ્ટ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ વિશે ભણીશું. પ્રથમ અહીંયા તમને આપેલું છે ટુ બી ક્રિયાપદના સાદા વર્તમાનકાળના રૂપો, એટલે કે પહેલો એક વચન અને બહુવચનના સાદા વર્તમાનકાળના રૂપો. તો પહેલો પુરુષ એક વચન એટલે કે આઈ હશે ત્યારે તમારે શેનો ઉપયોગ કરવાનો રહેશે? એમ. જ્યારે બહુવચન વી હશે ત્યારે પહેલા પુરુષ બહુવચન વી સાથે આરનો ઉપયોગ થશે. બીજો પુરુષ યુ છે તો યુ સાથે તમારે આરનો ઉપયોગ કરવાનો છે. બહુવચનમાં પણ યુ સાથે તમારે આરનો ઉપયોગ જ કરવાનો રહેશે. હવે જ્યારે તમારે સાદા વર્તમાનકાળમાં ત્રીજો પુરુષ એટલે કે હી સી ઇટ આપેલું હશે ત્યારે એની સાથે ઇઝનો ઉપયોગ થાય છે, જ્યારે તે સાથે આરનો ઉપયોગ થશે. એવી જ રીતના જ્યારે હેવ અને હેઝના સાદા વર્તમાનકાળના રૂપો, તો અહીંયા પહેલો પુરુષ આઈ સાથે એટલે કે એક વચનમાં પહેલો પુરુષ આઈ સાથે હેવનો ઉપયોગ થાય છે, જ્યારે બહુવચનમાં વી સાથે હેવનો ઉપયોગ થાય છે. એવી જ રીતના બીજો પુરુષ એક વચનમાં યુ સાથે હેવનો ઉપયોગ થાય છે, જ્યારે બહુવચનમાં પણ યુ સાથે હેવનો ઉપયોગ થાય છે. ત્રીજો પુરુષ એક વચન છે એટલે કે હી સી ઇટ એની સાથે હેઝનો ઉપયોગ થશે, જ્યારે બહુવચનમાં ધે સાથે હેવનો ઉપયોગ થાય છે. અહીંયા તમે જોશો કે માત્ર જ્યારે ત્રીજો પુરુષ એક વચન છે એટલે કે હી સી ઇટ એની સાથે જ હેઝનો ઉપયોગ થાય છે, બાકી બધા સાથે હેવનો ઉપયોગ થશે. રોજિંદી અથવા ટેવ થતી ક્રિયાઓ દર્શાવવા માટે ટુ રન એટલે ક્રિયાપદના સાદા વર્તમાનકાળના રૂપો. તો અહીંયા તમને એક ક્રિયાપદ આપેલું છે ટુ રન એટલે કે રન, એના આપણે રૂપો જોઈએ. તો જ્યારે પહેલો પુરુષ એક વચન આઈ છે તો એની સાથે એનો ક્રિયાપદનું મૂળરૂપ એટલે રનનો ઉપયોગ થયો છે. બહુવચનમાં પણ વી સાથે રન એટલે કે મૂળરૂપનો જ ઉપયોગ થયો છે. બીજો પુરુષ છે યુ સાથે પણ ક્રિયાપદનું મૂળરૂપ રન એનો જ ઉપયોગ થયો છે. યુ રન બહુવચનમાં પણ ક્રિયાપદનું મૂળરૂપ જ વપરાયું છે. જ્યારે ત્રીજો પુરુષ હી સી ઇટ છે એની પાછળ એની સાથે ક્રિયાપદનો એસ અડુરૂપ એટલે કે રન્સનો ઉપયોગ થયો છે. ઇટ રન્સ, જ્યારે બહુવચનમાં ધે રન એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ જ વપરાયું છે. દરેક ક્રિયાપદમાં દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળરૂપ વપરાયું છે, પણ ત્રીજા પુરુષ એક વચનમાં જ ક્રિયાપદને એસ પ્રત્યે લાગે છે. ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદના અંતે ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ આવેલા હોય તો એસ પ્રત્યે લાગશે. જેમ કે પાસ તો પાસીસ, વોસ તો વોસીસ, ટીચ તો ટીચીસ, ફિક્સ તો ફિક્સીસ, ગો તો ગોસ. અહીંયા તમારે છેલ્લા બે શબ્દો જોવાના, છેલ્લા બે અક્ષરો જોવાના છે. ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ છે એટલે તમારે એસ પ્રત્યે લાગ્યું છે. એવી જ રીતે જો ક્રિયાપદના અંતે વ્યંજન પ્લસ વાય આવેલો હોય તો વાયની જગ્યા આઈ એસ પ્રત્યે લાગે. હવે તમને ખબર હશે વ્યંજન અને સ્વર, તો આપણે જોઈએ તો સ્વર કયા કયા છે. એ ઈ આઈ ઓ યુ આ સ્વર છે, અને એના સિવાયના બાકીના અક્ષરો છે એ શું છે? વ્યંજન. તો અહીંયા તમને આપેલું છે ટી આર વાય, તો આર છે વ્યંજન છે. માટે અહીંયા વાયની જગ્યા વાયને કાઢીને અહીંયા આઈ એસ મૂક્યું છે. તો ટ્રાયનો ટ્રાઈસ, ફ્લાયનો ફ્લાઈસ, ક્રાયનો ક્રાઈસ. પણ ક્રિયાપદના અંતે સ્વર પ્લસ વાય આવેલો હોય તો એસ પ્રત્યે લાગે. હવે સ્વર તો તમને ખબર છે એ ઈ આઈ ઓ યુ. જ્યારે આ પાંચ સ્વરનો ઉપયોગ, આ પાંચ અક્ષરોનો ઉપયોગ થશે ત્યારે ક્રિયાપદનો માત્ર એસ પ્રત્યે લાગશે. પ્લે પ્લેસ, બાય બાય, સેનું શેષ થાય છે. રોજિંદી અથવા ટેવસ ક્રિયાઓ દર્શાવવા માટે ઓલવેઝ એટલે હંમેશા, નેવર એટલે કદી નહીં, અને સમટાઈમ્સ એટલે કોઈક વારનો ઉપયોગ થાય છે. હવે અહીંયા જોઈએ તો ડૂ ડઝના સાદા વર્તમાનકાળના રૂપો. તો પહેલો પુરુષ એક વચન એટલે કે આઈ, તો આઈ સાથે શેનો ઉપયોગ થાય છે? ડૂ. બહુવચનમાં વી તો વી સાથે શેનો ઉપયોગ થાય છે? ડૂ. બીજો પુરુષ એક વચનમાં યુ સાથે ડૂનો, અને બહુવચનમાં યુ સાથે ડૂનો ઉપયોગ થાય છે. ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી સી ઇટ, તો એની સાથે શેનો ઉપયોગ થયો છે? ડઝનો. બહુવચનમાં પણ તેની સાથે નો ઉપયોગ શું થયો છે? ધે સાથે ડૂનો ઉપયોગ થયો છે. એટલે અહીંયા પણ આપણે હેવેઝની જેમ અહીંયા જોઈએ તો જ્યારે માત્ર ત્રીજો પુરુષ એક વચન હશે ત્યારે જ હી સી ઇટ સાથે ડઝનો ઉપયોગ થાય છે, બાકીના બધા વાક્યો સાથે ડૂનો ઉપયોગ થાય છે. હવે અહીંયા તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પ્રશ્ન અને ઉત્તર આપેલા છે તો એ જોઈએ. તો પેલું આપેલું છે હુ રાઇટ્સ અ પોએમ, કવિતા કોણ લખે છે? હવે જ્યારે આપણે એક વચનમાં જવાબ આપીએ છીએ તો આરતી રાઇટ્સ પોએમ. હવે જ્યારે અહીંયા આરતી એટલે કે છોકરી એટલે એક વચન છે, તો ત્રીજો પુરુષ એક વચનમાં જ્યારે ક્રિયાપદના પાછળ આપણે શું મૂકીએ છીએ? એસ, એટલે આરતી કવિતા લખે છે. હવે અહીંયા બહુવચન જોઈએ તો ધ ચિલ્ડ્રન રાઇટ અ પોએમ, બાળકો કવિતા લખે છે. વોટ ડઝ ભરત પ્લે, ભરત શું રમે છે? ભરત પ્લેસ ફૂટબોલ, ભરત ફૂટબોલ રમે છે. વોટ ડુ ધ બોયઝ લર્ન, છોકરાઓ શું શીખે છે? ધ બોય લર્ન સંસ્કૃત. હવે જો અહીંયા ધ બોયઝ હતું એટલે કે બહુવચન, તો બહુવચન સાથે અહીંયા શેનો ઉપયોગ થયો છે? ડૂનો, એટલે અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ વપરાયું છે.
હવે અહીંયા ત્રીજા વાક્યમાં જોઈએ તો વેર ડઝ અનિલ વર્ક, અનિલ ક્યાં કામ કરે છે. હવે ડઝ છે એટલે તમને ખબર પડી ગઈ હશે કે આ વાક્ય ત્રીજા પુરુષ એકવચનનું છે, એટલે આપણે ક્રિયાપદની વાક જવાબમાં તમારા ક્રિયાપદની પાછળ એસનો ઉપયોગ કરીશું. અનિલ વર્ક્સ ઇન અ સ્કૂલ, અનિલ એક શાળામાં કામ કરે છે. વેર ડુ ધે લીવ, તેઓ ક્યાં રહે છે. ધે લીવ ઇન રાજકોટ, તેઓ રાજકોટમાં રહે છે. વેન ડઝ રેખા કમ હોમ, રેખા ઘરે ક્યારે આવે છે. રેખા કમ્સ હોમ એટ 5 o'clock, રેખા 5 વાગ્યે ઘરે આવે છે. વેન ડુ ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ, બાળકો ક્યારે શાળાએ જાય છે. ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ એટ 7 a.m, બાળકો 7 વાગ્યે શાળાએ જાય છે. ડઝ રાજ પ્લે ચેસ, શું રાજ ચેસ રમે છે. યસ હી પ્લે ચેસ, હા તે ચેસ રમે છે, અથવા તો યસ હી ડઝ, હા તે રમે છે. નો હી ડઝન્ટ પ્લે ચેસ, ના તે ચેસ રમતો નથી. નો હી ડઝન્ટ, ના તે રમતો નથી. હવે જો અહીંયા જ્યારે તમારે પ્રશ્નાર્થ વાક્ય હોય છે ત્યારે તમારે યસ અને નોથી વાક્યના જવાબ આપવાના છે એ દર્શાવ્યું છે. ડૂ ધ ચિલ્ડ્રન રીડ બુક્સ, શું બાળકો પુસ્તકો વાંચે છે. યસ ધે રીડ બુક, હા તેઓ પુસ્તકો વાંચે છે, અથવા તો યસ ધે ડૂ, હા તેઓ વાંચે છે. નો ધે ડોન્ટ રીડ બુક્સ, ના તેઓ પુસ્તકો વાંચતા નથી. તો નો ધે ડોન્ટ, અર્થાત ના તેઓ વાંચતા નથી. હવે અહીંયા તમને છે વુ સિવાયના બધા જ પ્રશ્ન વાક્યોમાં સહાયકારક ક્રિયાપદ ડઝ અને ડૂનો ઉપયોગ થાય છે. વુ સાથે હંમેશા ત્રીજો પુરુષ એકવચનમાં જ ક્રિયાપદ હોય છે, પણ તેનો ઉત્તર એકવચન અને બહુવચનમાં હોય છે. ડૂ પ્લસ નોટ એટલે ડોન્ટ, અને ડઝ પ્લસ નોટ એટલે ડઝન્ટ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે પ્રશ્ન 1, 2, 3 અને 4 અને 5 એ તો આપણે સ્કૂલમાં કરી જ ગયા છીએ. હવે આપણે પ્રશ્ન 6 જોઈએ. રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ફ્રોમ ક્વેશ્ચન ફોર ધ અન્ડરલાઇન વર્ડ્સ, વાક્યો વાંચી રેખાંકિત શબ્દો માટે પ્રશ્નવાક્ય બનાવો. અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે. મોહનલાલ રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ. મોહનલાલ દરરોજ સવારે લાઇબ્રેરીમાં ન્યૂઝપેપર એટલે કે છાપું વાંચે છે. હવે પહેલાં તો તમને મોહનલાલની જે અન્ડરલાઇન આપેલી છે એટલે જ્યારે કોઈ વ્યક્તિ વિશે વાત કરવામાં આવી હોય તો ત્યારે આપણે પ્રશ્ન શેનાથી બનાવશું, હુથી. તો હુ રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ, લાઇબ્રેરીમાં દરરોજ સવારે કોણ છાપું વાંચે છે. પછી છે ન્યૂઝપેપર એટલે વસ્તુ છે, તો વસ્તુ માટે આપણે શેના માટેથી પ્રશ્ન બનાવશું, વોટ. તો વોટ ડઝ મોહનલાલ રીડ ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ, મોહનલાલ દરરોજ લાઇબ્રેરીમાં સવારે શું વાંચે છે. પછી છે ઇન ધ લાઇબ્રેરી એટલે કે સ્થળ, તો જ્યારે સ્થળની વાત કરવામાં આવી છે ત્યારે આપણે શેનાથી વાક્ય બનાવશું, વેરથી. તો વેર ડઝ મોહનલાલ રીડ ન્યૂઝપેપર એવરી મોર્નિંગ, દરરોજ સવારે મોહનલાલ ક્યાં ન્યૂઝપેપર વાંચે છે. હવે એવરી મોર્નિંગ એટલે તમારે સમયની વાત કરી છે, તો સમયની વાત કરવામાં આવી હોય ત્યારે શેનો ઉપયોગ થાય છે, વેન. તો વેન ડઝ મોહનલાલ રીડ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી, મોહનલાલ ન્યૂઝપેપર લાઇબ્રેરીમાં ક્યારે વાંચે છે. હવે અહીંયા તમને પહેલું વાક્ય આપેલું છે. ધ બોયઝ પ્લે ક્રિકેટ ઇન ગાર્ડન એવરી ઇવનિંગ, બાળકો દરરોજ સાંજે ગાર્ડનમાં ક્રિકેટ રમે છે. હવે ધ બોયઝ એટલે તો તમને ખબર પડી ગઈ હશે કે કોઈ વ્યક્તિની વાત કરવામાં આવે ત્યારે શેનાથી પ્રશ્ન બનશે, હુથી. હુ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ, પછી ક્રિકેટ કીધું છે એટલે આપણે શેનાથી પ્રશ્ન બનાવશું, વોટ. તો વોટ ડૂ ધ બોયઝ પ્લે ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. હવે ઇન ધ ગાર્ડન એટલે સ્થળ, તો સ્થળ માટે આપણે શેનાથી બનાવીએ છીએ, વેરથી. તો વેર ડૂ ધ બોયઝ પ્લે ક્રિકેટ એવરી ઇવનિંગ, એવરી ઇવનિંગ એટલે કે સમય, તો સમય માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, વેન. વેન ડૂ ધ બોયઝ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન. એવી જ રીતે આપણે બીજો વાક્ય છે. અંકિત વોચિસ ગુજરાતી મૂવીઝ ઇન ધ થિયેટર એવરી વીક, અંકિત દર અઠવાડિયે થિયેટરમાં ગુજરાતી મૂવી જોવે છે. હવે અંકિત છે એટલે આપણે શેનો ઉપયોગ કરશું, વુનો. વુ વોચિસ ગુજરાતી મૂવીઝ ઇન ધ થિયેટર એવરી વીક, પછી છે ગુજરાતી મૂવીઝ એટલે વોટ ડઝ અંકિત વોચ ઇન ધ થિયેટર એવરી વીક, પછી ઇન ધ થિયેટર એટલે વેર ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવીઝ એવરી વીક, અને એના પછીનું છે એવરી વીક એટલે સમય. તો વેર ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવી ઇન ધ થિયેટર.